गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज विषय है आपड़ो हिंदी। कयो? हिंदी स्वापोथी में है, बराबर ने। हवे शू छे? ऊ। ऊ से ऊन, ऊन, ऊन एटले ऊन, ऊंट एटले ऊंट। हवे कूवाड़ा है, कू ने ह्रस्व कूवाड़ा है शब्द। हवे जो आज ऊ है, तमारे डॉट्स आ रीतना तमारी स्वापोथी में करवाना रहेशे। जो आ रीतना करवानुं रहेशे, आ रीतना पछी ए थई जाय पछी आम करवानुं तमारी श्वापोथी में। जो ऊ बोलता जाओ अने लखता जवानुं, ए रीतना जो मैं नीचे करेलुं छे। हवे कू, आने शू कहेवाय? कू। कू पछी खू, गू। गू पछी घू। घू पछी चू। चू पछी छू। छू पछी जू। जू पछी झू। अने झू पछी टू। टू पछी शू आवशे? ठू। ठू पछी शू आवशे? डू। अने डू पछी शू आवशे? ढू। हवे ढू पछी शू आवशे? अणु। तू, थू, दू, धू, नू, पू, फू, बू, भू, मू, यू। आ रीते लखतू जानू अने बोलतू जानू। तमारे स्वामा वच्चे आ रीते स्केल थी नाका करवा पड़े एटले व्यवस्थित तमारू वर्क देखाय। पछी शू छे? रू, लू, वू, शू, 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 हू, क्षू, ग्नू, त्रु अने श्रु। बराबर ने? अने अक्षर सरस लखता जाओ अने बोलता जाओ। હવે શું છે? પઢો, શીખો ઓર લીખો, વાંચો, શીખો અને લખો। આલુ, અહીં શું લખવાનું? એ પહેલાં દોઢસવાળું તમારે આ રીતે કરવાનું રહેશે। આલુ, આલુ એટલે શું થાય? બટેકા। તો આલુ, આલુ। પછી શું છે? ભાલુ, ભાલુ એટલે રીંછ। અહીં શું લખવાનું? ભાલુ। પછી દૂધ, દૂધ, દૂધ એટલે દૂધ, દૂધ, દૂધ। સૂરજ, પછી શું આવશે અહીંયા? સૂરજ, અહીં તમારે શું લખવાનું? સૂરજ, સૂરજ। પછી શું છે? પૂજા, પૂજા, પૂજા। પછી શું છે? ફૂલ, અહીં શું આવશે? ફૂલ, ફૂલ। પછી ખજૂર, તો અહીંયા આવશે ખજૂ ર, ખજૂર। પછી કબૂતર, અહીં શું લખવાનું? કબૂતર, કબૂતર। પછી શું લખ્યું છે? ઉથી શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો, એટલે ઉથી શરૂ થનાર શબ્દ ઉપર રાઇટ કરો। જો આવો હિન્દીમાં ઉ ક્યાં છે? આવો તો જે અહીંયા કરેલું છે ઉપર, તો રાઇટ કરેલું છે। ઊન આવે તો હા, આમ આવે ના, ઓનાર આવે ના, ઉશર તો અહીંયા રાઇટ આવે, ઇમલી આવે ના, નો આવે। હવે શું લખ્યું છે? ઊકો તીર કી દિશામે પડકર શબ્દ બનાવો, એટલે શું લખ્યું છે? ઊને તીરની દિશામાં વાંચી શબ્દ બનાવો। તો ઊ ન લખેલું છે, ઊન, પછી ઉપર, તો અહીં તમારે શું લખવાનું? ઉપર, હિન્દી શબ્દ માથે લીટી। પછી શું છે? ઉસર, અહીં શું આવશે? ઉસર। પછી ઉર્જા, અહીં આવશે ઉર્જા। પછી ઊની, ઊની। પછી આવશે ઉષ્મા, શું આવશે? ઉષ્મા, ઉષ્મા। પછી શું છે? ચિત્ર પહોંચાણ કર, નીચે ઉસકા નામ લખો, એટલે ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો। નીચે તેનું તમારે નામ લખવાનું છે, શું લખવાનું છે? નામ। સૂરજ, ઝૂલા, કબૂતર અને ચૂહા, પહેલું પિક્ચર શેનું છે? કબૂતર, તો અહીં તમારે શું લખવાનું? કબૂતર, કબૂતર। પછી આ શેનું પિક્ચર છે? ચૂહા, તો અહીં લખેલું છે ચૂહા, ચૂ હા। પછી સૂરજ,
અહીંયા આવશે સુરજ, પછી આવશે ઝૂલા, અહીં શું આવશે ઝૂલા. આ ઓપ્શન દીધેલા છે પણ આડાવડામાંથી જોઈને તમારે તમારી શ્વામાં લખવાનું રહેશે. પછી શું છે આ પિક્ચર ઝૂલાનું, શું લખેલું છે, ચિત્ર દેખો ઓર વર્ણકો ઉપયોગ કરે ઓર શબ્દ બનાવે, એટલે ચિત્ર જોઈ અને અક્ષરનો ઉપયોગ કરીને શબ્દ બનાવો. પિક્ચર શેનું છે, ઝૂલાનું, તો અહીં શું લખવાનું ઝૂલા, અલગ અલગ બોક્સમાં લખવાનું છે ઝૂલા. પછી દૂધ, દૂધ. પછી ત્રિશુલ, શેનું પિક્ચર છે, ત્રિશુલ, અહીં શું લખવાનું ત્રિશુલ, ત્રિશુલ. પછી ડમરું, શેનું પિક્ચર છે, ડમરું, ડમરું. પછી લટ્ટુ, લટ, લટ્ટુ, લટ્ટુ. પછી શેનું પિક્ચર છે, કબૂતર, અહીં શું લખવાનું કબૂતર. ર હંમેશા સીધો, બગડાની જેમ નીચે પાંખ્યું વળેલું ન જોઈએ. પછી આ છે સૂરજ, સૂરજ. પછી ભાલુ, ભાલુ, ભાલુ. પછી આવશે ખજૂર, ખજૂર. પછી શું આવશે બંદૂક, શું આવશે બંદૂક, બંદૂક, બંદૂક. હવે શું લખેલું છે, ચિત્ર ઓળખીને ખાના પૂરસ, શેનું છે પિક્ચર્સ, કબૂતર, તો અહીં શું લખવાનું કબૂતર. ર લખેલો છે, હવે શું આવશે અંગૂર, અંગૂર એટલે દ્રાક્ષ, અંગૂર. પછી શું છે ભાલુ એટલે રીંછ, ભાલુ. આલુ એટલે બટેકા, આલુ. પછી સૂરજ, તો અહીં શું આવશે સૂરજ. પછી આવશે ખજૂર, ખજૂર. પછી શેનું પિક્ચર છે આ ત્રિશુલ, તો ત્રિશુલ. પછી આ શેનું પિક્ચર છે, સ્કૂલ છે, શું છે સ્કૂલ, સ્કૂલ. પછી આવશે તરાજુ, તો તરાજુ. અહીંયા આવશે શેનું ફૂલ છે, તો ધતુરાનું, ધતુરા. પછી શેનું પિક્ચર છે લટ્ટુ, લટ્ટુ. પછી લડ્ડુ, મને તો બહુ ભાવે લડ્ડુ, મીઠા મીઠા, કેવી મજા આવે ખાવાની લડ્ડુ. હવે શું છે, ચિત્ર જુઓ અને ગોળાકાર કરો અને શબ્દ લખો. ભાલુ, તો એ ભાલુનું પિક્ચર્સમાં જો ગોળાકાર છે. પછી આ ખરબૂજા છે, આ પિક્ચર ખોટું બતાવ્યું છે, આમાં ખરબૂજા, બરોબર. તો ખરબૂજા ક્યાં છે, તો અહીંયા અમે રાઉન્ડ કરવાનું રહેશે તમારી સ્વાપોથીમાં. પછી ઊન, આ ઊન, ઊન ક્યાં છે આમાં, આ રહ્યું, જો આ રીતે બોક્સ બનાવી નાખવાનું. પછી ત્રિશુલ, તો ત્રિશુલ, ત્રિશુલ ક્યાં છે, તારી ત્રિશુલ. હવે શું લખ્યું છે, ખૂટતા અક્ષર લખો એટલે બાકી અક્ષર લીખો, તો પાલતું, તો પાલ, તું છે ના, તો અહીં તમારે શું લખવાનું તું. પછી ફૂલ, ફૂલ. પછી ખુશબુ, તો ખુશબુ, અહીં બુ નથી એટલે બુ લખવાનું. આલુ, અહીં લુ નથી એટલે તમારે શું લખવાનું લુ. પછી ધૂપ, તો અહીં કયો અક્ષર નથી, ધૂ. સૂરજ, તો અહીં કયો અક્ષર નથી, શુ. પછી ઉષર, તો અહીં કયો અક્ષર નથી, ઉ. ચૂહા, તો અહીં શું લખાય, ચૂહા, કયો અક્ષર નથી, ચુ. પછી શું છે, ખાલી જગ્યા છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. હવે ઝૂલા, તરાજુ, ડમરું અને આલુ, આ શેનું પિક્ચર્સ છે, તરાજુ, તો રતન, ખાલી જગ્યા લા, તો રતન ક્યાં લાતા હે, તો તરાજુ, ત્રાજુ. આકાશ, ખાલી જગ્યા ખાસ, એનું પિક્ચર્સ છે આલુ, તો આ લખ્યું ઓપ્શનમાં આલુ. અહીં તમારે શું લખવાનું, આલુ, આકાશ આલુ ખા. પછી પૂનમ, ખાલી જગ્યા ઝૂલ, તો આ શેનું પિક્ચર્સ છે, ઝૂલા, અહીં શું લખવાનું, ઝૂલા. પૂનમ, ઝૂલા,
झूल। पची शू पूजा खालजी क्या बजाशे ने पिक्चर से तो डमरू अँ शू लखवानू डमरू डमरू। पची शू हम शू लख सरखा शब्द जोड़ो एट्ले जो आ ऊन है तो ऊन साथ जोड़ेलू है ऊपर तो तमारे स्केल मदद थी ने अँ जोड़वानू रहेशे ऊपर चूहा तो आ शब्द क्या लखेलो आर्यो सूरज तो आर्यो तमारे स्केल मदद थी तमारे दौरवानू रहेशे खजूर तो आर्यो खजूर कबूतर तो आर्यू अंगूर तो आर्यू तमारे स्केल मदद थी ने तमारे दौरवानू रहेशे। हवे शू लखेलू छे वाक्य वाँचो अने लखो वाक्य वाँचो अने लखो राजू बाजा बजाता है तो अँ शू लखवानू राजू बाजा बजाता है राजू बाजा बजाता है। पची सूरज सूरज पूरब से सूरज पूरब से आता आता है कानून कानन ऊन कानन ऊन ला ऊन गाय गाय पालतू गाय पालतू जानवर गाय पालतू जानवर है। आ रीते लखता जानू अने बोलता जवानू तमारी श्वापोथी में तमारे नोट में आ रीतना ज लखवानू रहेशे हूँ तमने बताऊँ छे ए तमारो होमवर्क श्वा अने नोट में। जो विद्यार्थी मित्रों मैं नोट में आ रीतना लख्यू छे सेम तमारे तमारी पाकी नोट में आ रीतना ज लखवानू रहेशे। जो ऊन तो ऊन वेठ न उतारता सुंदर अक्षरे लखजो शांति थी ने कू पची जो मैं स्केल मदद थी ने आखो कूवाड़ो कको लखेलो छे। पची जो तमारी स्वा में खूटता अक्षर था तो मैं जे रीतना लख्या छे ज्यां खूटतो अक्षर हतो त्यां लीटी करेली छे अक्षर सारा ने स्केल मदद थी ने तमारे लीटा गाळवाना रहेशे। पची जो खाली जग्या छे आ रीतना व्यवस्थित तमारे होमवर्क मने करीने बतावानू रहेशे ने सारा अक्षरे बराबर घणा शब्द खोई जाए छे एवुं नहीं तो अरखो न करे र तो अर्धो राखे छ तो मारा माटे बाकी राखे छ व्यवस्थित लखो अंक में तमे छ आम करो आम नहीं आम व्यवस्थित छकड़ो करो। हवे जो सरखा शब्द जोड़ो एटले मैं तमने स्वामाय कीधेलू के तमारे जोड़वाना रहेशे ऊन तो एवो शब्द क्या छे ऊन ऊपर तो ऊपर तमारे स्केल नी मदद थी ने तमारे आ दौरवानू रहेशे। पछी वाक्य वाँचो अने लखो જેવું લખેલું છે એવું તમારે તમારી નોટમાં લખવાનું રહેશે। જો આવી રીતના મેં ચાર સુધીને વાક્ય લખેલા છે બરોબર અક્ષર સારા વ્યવસ્થિત। પછી જો મેં ગિનતીએ લખેલી છે તમારે હિન્દી નોટમાં આવી રીતે વ્યવસ્થિત આકા ગાડીને લખવાની રહેશે। જો અગિયાર હ તો અગિયાર બાર હ એટલે બાર તેર તેર ચૌદ હ એટલે ચૌદ પછી પંદર હ એટલે પંદર તમારે જે આવી રીતના તમે લખી શકો છો છે જો ગુજરાતી હિન્દીમાં બરોબર આ ચૌદ પંદર હ તો જો ગુજરાતી પંદર આમ લખાય પંદર હ પંદર પછી સોળ હ તેકડે છગડે સોળ સોળ હ એટલે સોળ સત્ર હ તો સત્તર કેમ લખાય આવી રીતના સત્ર હ પછી અઢાર અઠાર હ એટલે એકડે આઠે અઢાર ગુજરાતીમાં આ રીતના લખી શકાય। પછી ઓગણીસ એટલે ઓગણીસ ઓગણીસ આ રીતના લખાય। પછી વીસ વીસ એટલે બગડે મીંડે વીસ જો આપણે બગડો કેમ કરે છે આમ અને હિન્દીમાં બગડો સીધો બરોબર વીસ વીસ તમારે તમારી હિન્દીની પાકી નોટમાં આવી રીતના લખવાનું રહેશે। નીચે જગ્યા વધી હોય કે ચલો ભાઈ આપણે નીચે લખી જગ્યા વધી છે તો આપણે લખીએ ના નવા પેજે લખવાનું ગિનતી નવા પેજે ઘણા અમુક આ પેજે લખે છે અને ઘણા આ પેજે ના એવી રીતે ને વ્યવસ્થિત મને લખીને બતાવજો બરોબર। આજનો લેક્ચર આપણો અહીંયા પૂરો થાય છે થેન્ક યુ।